नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत में आपनु स्वागत है। हूँ छु यज्ञ मित्रों। आज आप निर्माण न्यूज की विशेष रजूआत में बात करवानी है अनलॉक थ्री ने लईने। ज्यारे जिम खोलवानी एक बाजू मंजूरी आपवामां आवी हती, परंतु अत्यारे हाल पण दरेक लोको अलग एवी मानसिकता धरावता होय छे। तेनी साथे ज्यारे परिस्थितिनी वात करवामां आवे तो 5 ઓગસ્ટ 2020 रोज ज्यारे अनलॉक थ्री आपवामां आव्युं हतुं, ने त्यारे पण जे अमुक जे केन्द्र सरकार द्वारा जे गाइडलाइन आपवामां आवी हती तेने अनुसरीने ज्यारे जिम मालिको पोताना जे जिम खोली शके तेवी पण परवानगी आपवामां आवी हती। तेने लईने ज्यारे घणा बधा जे जिमना रसियाओ हतो तेमणे जे रीते शरूआत तो करी दीधी हती, परंतु જ્યારે આ COVID-19 ની અગેન્સ્ટ અત્યારે હાલ દરેક લોકો કહી શકાય કે અત્યારે હાલ માત આપી રહ્યા છે, અને તેમાં પણ ઘણા લોકોની એવી માનસિકતા પણ બદલાઈ ગઈ છે। પરિસ્થિતિની વાત કરીએ તો જ્યારે ટ્રેનર જ્યારે ટ્રેનિંગ આપતો હતો ત્યારે પણ તે લોકો દરેક પ્રકારની જે સાવચેતી તો રાખતા જ હોય છે, પરંતુ અત્યારે હાલ જ્યારે 33% જ્યારે મંજૂરી આપી દેવામાં આવી છે કે જેટલા પણ વ્યક્તિઓ આવતા હોય તેમને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરવો જોઈએ, દરેક જે જીમના જે ઇક્વિપમેન્ટ્સ હોય છે તેને જે સેનિટાઈઝ કરવા જોઈએ, અને દરેક લોકો સોશિયલ ડિસ્ટન્સની સાથે પોતાનું જે ફિટનેસ બનાવે તેને લઈને પણ વાતચીત કરવા પરિસ્થિતિની વાત કરીએ તો એક બાજુ જ્યારે જીમના માલિકોની વાત કરીએ તો તેમના દ્વારા પણ એક બાજુ પરિસ્થિતિ કફોડી બની ગઈ હતી અનલોકનો જે જ્યારે લોકડાઉનનો સમય આવ્યો ત્યારે, પરંતુ જ્યારે અનલોક થ્રીમાં એક બાજુ જીમ ખોલવાની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ પણ જેટલા પ્રમાણમાં લોકો આવવા જોઈએ તેટલા પ્રમાણમાં લોકો આવતા પણ નથી, ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડી ગયા છે જિગીશભાઈ પટેલ, જેઓ સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે। જિગરભાઈ શાહ, જેઓ HHFA એટલે કે હ્યુમન હેલ્થ એન્ડ ફિટનેસ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે તેમની સાથે છે પ્રશાંતભાઈ સોની, જેઓ HHFA એટલે કે હ્યુમન હેલ્થ એન્ડ ફિટનેસ એસોસિએશનના ટ્રેઝરર છે। જે આપ ત્રણે સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલાં જ્યારે જિગીશભાઈ પરિસ્થિતિની વાત કરીએ તો એક બાજુ જ્યારે COVID-19ની મહામારીને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા, અને તેની સાથે જ્યારે અનલોક થ્રી આવ્યું અને ત્યારે 5 ઓગસ્ટ 2020 રોજ જ્યારે જીમ ખોલવાની જે પરમિશન આપવામાં આવી હતી ત્યારે કેન્દ્ર સરકારની અમુક ગાઈડલાઈન અનુસાર, તો અત્યારે હાલ જ્યારે પરમિશન તો આપવામાં આવી તો તમારા દ્વારા અત્યારે હાલ જીમમાં કયા પ્રકારની સૌથી પહેલાં તો સાવચેતીઓ રાખવામાં આવે છે? SOP ગાઈડલાઇન્સ જે આવી છે ગવર્મેન્ટની એ પ્રમાણે લગભગ બધા જીમો ફોલો કરતા જ હોય છે, બટ આનાથી વધારે બે સ્ટેપ આગળ અમે એક બીજું ફેડરેશન અત્યારે નવું બનાવ્યું છે, જે લોકડાઉનમાં જે જીમ ઓનર્સ છે કે હેલ્થ રિલેટેડ જેટલા બી લોકો છે જે લોકોને તકલીફ પડી હતી કે જે લોકો સર્વાઈવ નથી કરી, સૌથી મોટું નુકસાન તમને ખબર જ હશે કે ભાઈ હેલ્થ ઇન્ડસ્ટ્રીને જ ગયું છે, એટલે એની રજૂઆત સરકાર આગળ કરવા માટે ઘણા ટાઈમથી પ્રયત્નો કરી જ રહ્યા છે, ઘણા બધા ફેડરેશનો અમે ભેગા થઈને કરી રહ્યા છે, એટલે આની માટે એક સ્પેશિયલ નવું એસોસિએશન બીજું બનાવ્યું છે હ્યુમન હેલ્થ એન્ડ ફિટનેસ એસોસિએશન, એનું ટાઈઅપ ઘણા બધા ફેડરેશન હેલ્થ રિલેટેડ છે એમની સાથે કર્યું છે, ડૉક્ટર્સ મેડિકલ સાથે કરેલું છે, આર્મ રેસલિંગ ફેડરેશન સાથે કરેલું છે, બોડી બિલ્ડિંગ ફેડરેશન સાથે કરેલું છે, જે ખાલી રેકોગ્નાઇઝ્ડ ગવર્મેન્ટ બોડીઝ છે, એટલે ગવર્મેન્ટને એની રજૂઆત કરી દીધેલી છે કે ભાઈ આટલા આટલી નુકસાની જઈ રહી છે, હેલ્થ ઇન્ડસ્ટ્રી એક મોટી ઇન્ડસ્ટ્રી છે અને એનું સર્વાઈવલ જરૂરી છે, એટલે તમે જે બી બેનિફિટ થતા હોય ટેક્સમાં છે, ઇલેક્ટ્રિસિટી બિલ્સમાં છે, એમાં તમે બેનિફિટ્સ આપો, પછી ઇઝી ઇન્સ્ટોલમેન્ટ લોન તમે પ્રોવાઈડ કરો, ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં સબસિડાઇઝ લોન પ્રોવાઈડ કરો, આ બધી રજૂઆત આગળ કરી દીધેલી છે, અને લગભગ 15-20 દિવસ થયા હશે આ બધી કામગીરી ભેગી કરવામાં, એમાં ઓલમોસ્ટ 800-900 લોકો તો અત્યારે જોઈન્ટ થઈ ગયા છે, અમને 50-60 જીમ મેમ્બર્સ એમાં જીમ ઓનર્સ એમાં થઈ ગયા છે, સપ્લિમેન્ટ મેન્યુફેક્ચર્સ થયા છે, ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ થયા છે, પછી ટ્રેનર્સ થઈ ગયા છે, અને ઓલ ઓવર ગુજરાત, એવું નથી કે ખાલી અમદાવાદમાં, જેમ ઘણા લોકો જે પોલિટિકલી સારા કનેક્ટેડ છે સ્પોર્ટ્સ ફેકલ્ટીથી જોડાયેલા છે, બહુ મોટા મોટા લોકો આમાં જોડાઈ ગયા છે, અમારી એક્સપેક્ટેશન હતી એનાથી ઘણું વધારે રિસ્પોન્સ મળ્યું છે, અને રોજ ઓલમોસ્ટ 100-150 તો ઇન્કવાયરી આવ્યા કરતી હોય છે કે ભાઈ અમારે એડ થવું છે, આ છે તે છે એમ. હવે આના બેનિફિટ્સ એ છે કે અત્યારે તમે જોયું હશે કે નવું જેમ પેલું આ નિર્મલા સીતારામે પેલું જે કર્યું છે એમાં 20% પહેલાં 20 લેખ્સ પર હતું GST, એનું 40 લેખ્સ પર થઈ ગયું છે, 1.5 કોમ્પોનન્ટ પેલા 1.5 કરોડમાં કોમ્પોનન્ટ ફેકલ્ટીમાં 1% GST આવી ગયો છે, એટલે જે રજૂઆત ઇન્ડિયા લેવલે બી થઈ હતી, IBBF દ્વારા બી થઈ હતી, બધું જે એનું બેનિફિટ અત્યારે મળવાના ચાલુ થઈ ગયા છે. બીજી વસ્તુ કે જેટલા જીમ્સ HHFA સાથે જોડાયેલા છે, એટલે હ્યુમન હેલ્થ એન્ડ ફિટનેસ એસોસિએશન સાથે જોડાયેલા છે, એ લોકોના ત્યાં કોર્પોરેશનની ઇન્કવાયરી આવવાની બી ચાલુ થઈ ગઈ છે કે ભાઈ તમે લોકડાઉન પછી કેવું સર્વાઈવ કરી શકો છો કે નહીં, કેટલું નુકસાન જઈ રહ્યું છે, શું આવી રહ્યું છે, એટલે એ લોકો ઘણી બધી આટલી બધી મહેનત કર્યા પછી આ કામગીરી લીધી હાથ ઉપર, તો એનો બેનિફિટ અત્યારે ધીરે ધીરે દેખાઈ રહ્યો છે. અને એ આ એસોસિએશન મૂળ બનાવવાનું રીઝન એ જ હતું
કે આજે કોરોના પેન્ડેમિક છે, કાલે ઉઠીને બીજી કોઈ મહામારી આવી ગઈ કે કંઈ બી તકલીફ આવી ગઈ, જેનાથી હેલ્થ રિલેટેડ ઇન્ડસ્ટ્રી સૌથી મોટો ખતરો એની પર હોય છે. એટલે કાલે ઉઠીને ભાઈ ટ્રેનર્સ છે કે ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ છે કે ભાઈ ફિઝિશિયન્સ છે કે ન્યુટ્રિશન પ્રોટીન મેન્યુફેક્ચર સપ્લિમેન્ટ મેન્યુફેક્ચરર્સ છે કે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, જે બી લોકો છે હેલ્થ રિલેટેડ ડૉક્ટર્સ છે કે પછી સ્પોર્ટ્સ ઇવેન્ટ જે મેનેજ કરતા હોય એ લોકો, હેલ્થ રિલેટેડ જેટલા બી લોકો છે બધામાં જોડાઈ શકે છે. કાલે ઉઠીને આ ફેડરેશન નવી નવી ઇવેન્ટ્સ એનું ઓર્ગેનાઇઝ કરશે સોરી, આમાં ફંડ ભેગું કરવાનો ટ્રાય કરશે કે ખરાબ ટાઈમ જ્યારે બી ઇન્ડસ્ટ્રી પર આવે ત્યારે એ રિઝર્વ ફંડમાંથી એ લોકોને સપોર્ટ કરી શકે. અને સારા કોસ્ટથી બધા જોડાયા છે, અને જે એડમિનિસ્ટ્રેટિવ કમિટી જે આની અંદર છે એમાં બી સારા જ લોકો છે જે ખાલી નિસ્વાર્થપણે સેવા કરવા જ ભેગા થયેલા છે. એટલે મેઇન હેતુ એ હતો કે હેલ્થ રિલેટેડ જેટલી બી ઇન્ડસ્ટ્રી છે એને જ્યારે બી કોઈ તકલીફ આવે કે ટ્રેનર્સ, આની આપણે ઓનલાઈન વેબસાઇટ કે બધું મૂકેલું છે, એટલે એની પ્રોસિજર ચાલી રહી છે અત્યારે, એની એફિલિએશનની પ્રોસિજર ગવર્મેન્ટ સાથે ચાલી રહી છે કે કાલે ઉઠીને ટ્રેનર્સ છે કે એની આપણે રિપ્લેસમેન્ટ કે રિક્રુટમેન્ટ કરી શકીએ, કોઈ મેન્યુફેક્ચરર છે ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર એનું એને કંઈ રિક્વાયરમેન્ટ આવે કોઈ જીમ ઓનર્સને તો આપણે ફેડરેશન દ્વારા એની હેલ્પ કરી શકીએ. એટલે બેનિફિટ્સ બી ઘણા છે, અને ખરાબ ટાઈમ જ્યારે આવે ઇન્ડસ્ટ્રી પર ત્યારે સૌથી વધારે હેલ્પફુલ આ જ ફેડરેશન થશે અત્યારે. તો બીજી બાજુ જ્યારે જીગરભાઈ કહી શકાય કે અત્યારે હાલ જ્યારે દરેક લોકો એમ કહેતા હોય છે કે અમારે પણ જીમ જોઈન કરવું છે અને તેનાથી જે એક ક્વોલિટી હેલ્થ અત્યારે હાલ દરેક લોકો સાચવવાની વાત કરતા હોય છે, પરંતુ અત્યારે હાલ 90% લોકો જ્યારે અત્યારે હાલ શિક્ષણ પર પોતાનું છોડી દેતા હોય છે, અલગ કોઈ પણ પેલું કહી શકાય કે કોઈ જગ્યાએ જોબ કરતા નથી, માત્ર એઝ અ ટ્રેનર તરીકે પણ અત્યારે હાલ ઘણા લોકો કામ કરતા હોય છે, તો અત્યારે હાલ તે લોકોની પરિસ્થિતિ વિશે તમે શું કહેશો કે એક બાજુ જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ આવી ગઈ હતી ત્યારે જીમ તો દરેક બંધ જ હતા, પરંતુ જ્યારે અનલોક 3 આવ્યું ત્યારે જે જીમ ખુલી ગયા છે અને અત્યારે હાલ તેમના દ્વારા અત્યારે હાલ કેવી પ્રકારની અપેક્ષા છે અને અત્યારે હાલ તેમની અત્યારની પરિસ્થિતિ કેવી છે? સૌથી પહેલાં તો એ જાણવા માગીશ કે SOPની જે ગાઈડલાઇન આવી છે એ ગાઈડલાઇન પ્રમાણે 2 square meter પ્રમાણે દરેકને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વર્કઆઉટ કરવાનું છે, બરાબર છે. હવે એ પરિસ્થિતિની અંદર ઘણા મેમ્બર્સ આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર એવું ઘણા ડરી ગયેલા છે, બરાબર. તો અમે લોકો અત્યારે SOPની ગાઈડલાઇનને પ્રોપર ફોલો કરીએ છીએ, અને જે બી મેમ્બર અહીંયા આગળ જીમ કરવા માટે અમારા જીમમાં આવે છે, બરાબર, તો સૌથી પહેલાં તો એમને અમે પૂરી સેનિટાઈઝ, ફૂલ બોડી એમની સેનિટાઈઝ કરીએ છીએ, બરાબર. પછી એમનું ટેમ્પરેચર માપીએ છીએ, ઓક્સિજન લેવલમાં આપીએ છીએ, અને પછી એમને અમે એન્ટ્રી આપીએ છીએ. લોકો કમ્પલસરી શૂઝ કેરી બેગમાં લાવે છે, આઉટડોર શૂઝ અમે કોઈને એલાઉડ નથી કરતા. હવે માસ્ક સાથે તો વર્કઆઉટ થાય નહીં, એટલે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે એમને વાઇઝર આઈધર ફેસ શિલ્ડ આપણે આપવું પડે, અને અમે એની જોડે એ અમારા તરફથી અમે મેમ્બરને પ્રોવાઈડ કરી રહ્યા છીએ ફેસ શિલ્ડ અને એક સેનિટાઈઝની બોટલ અમે આપીએ છીએ. અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સપોઝ કે અમારો જે એરિયા છે ઓરેન્જ ફિટનેસનો જે એરિયા છે, બરાબર, એની અંદર મેક્સિમમ 30%ની કેપેસિટી છે, પણ અમે અત્યારે એક SOPની ગાઈડલાઇનમાં અમે 10 મેમ્બરથી જ જીમ રન કરી રહ્યા છે, જેની અંદર અમને પોતાને પણ એ ખબર પડે અને દરેક મેમ્બરને પણ ખ્યાલ આવે કે અમે કઈ રીતના વર્કઆઉટ આપીએ છીએ. હવે સૌથી વધારે અમે સ્લોટિંગ લીધો છે, 40-45 મિનિટનું વર્કઆઉટ હોય છે, એ વર્કઆઉટ પ્રમાણે અમે એવરી બેચ આખું જીમ સેનિટાઈઝ કરીએ છીએ. હવે અમે તો જીમ ઓનર છે, બરાબર, મારા ટ્રેનર્સ, મારા સ્વીપર્સ, બરાબર, તો આ બધાનું ફૂલ બોડી ચેકઅપ આ રીતનું જ થાય છે. અને સેકન્ડરી જ્યારે મેમ્બર વર્કઆઉટ કરવા માટે આવે છે, બરાબર, તો સૌથી વધારે ખતરો આપણને આ પેન્ડેમિક સિચ્યુએશનમાં અમારા ટ્રેનર માટેનું હોય છે. તો ટ્રેનરને પણ એ જ વાઇઝર અમે આપીએ છીએ અને એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એ બધાને વર્કઆઉટ કરાવડાવે છે, બરાબર. જી, પરંતુ અત્યારે હાલ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ પણ દરેક લોકો એમ વિચારતા હોય છે કે અમને ઘણી બધી સારી રીતે જે અમને ફિટનેસની સાથે સાથે અમને ઘણી સારી એવી સવલતો પણ મળી જોઈએ. પણ જ્યારે પ્રશાંતભાઈ એક સવાલ અત્યારે હાલ એ પણ ઊભો થતો હોય છે કે અત્યારે કોરોના મહામારી છે, તેમાં પણ જ્યારે WHO દ્વારા અથવા તો ડૉક્ટરોની વાત કરીએ તો તેમના દ્વારા એમ જ કહેવામાં આવતું હોય છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરો તો અત્યારે હાલ કોરોનાની સામે લડી શકાય છે, અને જ્યારે જીમની વાત કરીએ તો તેમાં પણ ક્વોલિટી હેલ્થની જે ઘણી બધી જરૂર હોય છે, તો આ ક્વોલિટી હેલ્થને લઈને તમે શું કહેવા માગશો? તો સી, પહેલા તો હું થેન્ક યુ કહીશ તમને લોકોને અમને ઓપોર્ચ્યુનિટી આપી. બીજું હું ખાલી એટલું કહીશ કે ગુજરાતી જે છે, ગુજરાતીઓની જે લાઇફસ્ટાઈલ જે છે ને એ એકદમ જ સેડેન્ટરી છે, બિકોઝ વી બિલોંગ ટુ બિઝનેસ ફેમિલીઝ, રાઈટ. હવે આ સિચ્યુએશનની અંદર ખાલી પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને તમારે ના ચાલવું જોઈએ, તમારે ઓવરઓલ વેલબિંગને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. પહેલાં તો ફિયરમાંથી બહાર નીકળો
ઇવન સર્ટન ડોક્ટર્સ બી કહે છે કે જે ફિયર બધાને આવી ગયું છે, તો તમને કોરોના તો થતા થશે, તમને અધર સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ થવાના ચાલુ થઈ જશે, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે ગુજરાત જે છે એ ડાયાબિટીક હબ કહેવાય છે. આજે બહારના લોકો પહેલાં બગીચામાં ચાલવા જતા હતા, રિવર ફ્રન્ટ ઉપર ચાલવા જતા હતા, અત્યારે બધી જ એક્ટિવિટીઝ એમની બંધ થઈ ગઈ છે. તો હવે એ એક્ટિવિટીઝને તમારે રિએક્ટિવ કરવી પડશે, રાઈટ? તમે એક ડિસ્ટન્સ મેન્ટેન કરો, જો કે તમે અમદાવાદમાં જશો તો કોઈ જગ્યાએ ડિસ્ટન્સ મેન્ટેન થતું નથી, બટ સ્ટીલ તમે પાર્કમાં જાઓ છો અથવા તો પાર્કના સરાઉન્ડિંગ વોક કરો છો, તમારા ટેરેસ ઉપર સરાઉન્ડિંગ વોક કરો છો, તો એક સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને તમે ચાલો છો તો માસ્ક કે શિલ્ડ પહેરવાની પણ જરૂર નથી. જીમમાં તમે જાઓ છો તો જીમની અંદર બધા જ પ્રિકોશન્સ છે, બધી જ ગાઈડલાઇન ફોલો થાય છે, માર્કિંગ કરેલા છે, સેનિટાઇઝેશન થાય છે, ટેમ્પરેચર ચેક થાય છે, આરોગ્ય સેતુ હેલ્પને ધ્યાનમાં રાખીને બધાને એક્સેસ મળે છે, સોફ્ટવેર આવી ગયા છે, સોફ્ટવેરની અંદર બી બધું મોનિટરિંગ થાય છે, બેચ સિસ્ટમ છે. સો આટલા બધા પ્રિકોશન્સની સાથે જો તમે જોવા જાઓ તો ફિયર જેવું કંઈ છે જ નહીં, ઉલટાનું તમે એક બેટર સિસ્ટમેટિક વેલબિંગની અંદર એન્ટર થશો, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે હમણાં જ મેં એક રિપોર્ટ પણ વાંચ્યો, ઓસ્ટ્રેલિયન ફિટનેસ ઓર્ગેનાઇઝેશન છે જે લોકો સર્વેસ કરે છે બધા, તો એક સર્વે એવો બી આવ્યો છે કે એ લોકોએ એપ્રોક્સિમેટ 65 લાખ લોકોનો શું કહેવાય કે એક્સેસ રિપોર્ટ ચેક કર્યો, અને એવું કહેવાય છે કે જીમ ફિટનેસ સેન્ટર્સ છે જે એ નોટ અ હબ ફોર યુનો COVID-19 વાયરસ સ્પ્રેડ માટે. ઇવન એ લોકોને 0 કેસીસ મળ્યા. તો આમાંથી તમારે એક મેન્ટાલિટીને ચેન્જ કરવાની જરૂર છે કે જે ફિયર બધાની અંદર આવી ગયું છે, એ ફિયરમાંથી પ્લીઝ બહાર નીકળો, તો તમે એક બેટર વેલબિંગમાં સ્ટેપ ફોરવર્ડ થઈ શકશે. જી, પરંતુ એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હવે COVID-19માં કોઈ પણ વ્યક્તિ બહાર નીકળવાની જ્યારે વાત કરતો તો સૌથી પહેલાં એમ જ વિચારે કે ના, હવે આ કોરોના અમને પણ ના લાગી જાય. તેની સાથે જિગીશભાઈ, એક બાજુ જ્યારે સરકારની વાત કરીએ તો સરકાર દ્વારા અનલોક 3 તો જાહેર કરવામાં આવ્યું, તેમજ જીમને પરમિશન પણ આપવામાં આવ્યું, તમે જે રીતે ફેડરેશનને લગતી જે ઘણી બધા જે ફાયદા પણ તમે બતાવ્યા, તો હજુ પણ જ્યારે સરકારની વાત કરીએ તો હવે જ્યારે અનલોક 4 આવવાની જે હવે શક્યતાઓ છે, તો અત્યારે હાલ તમે કયા પ્રકારની હજુ પણ અપેક્ષાઓ રાખી રહ્યા છો? કારણ કે પરિસ્થિતિ જે અત્યારે હાલ છે કે જ્યારે જે ગાઈડલાઇન્સ આપી છે તે પ્રમાણે અનુસરવાનું છે જ્યારે જીમમાં, પરંતુ હજુ પણ કયા પ્રકારની જે અપેક્ષા રાખી રહ્યા છો? ગવર્મેન્ટ બને ત્યાં સુધી તો હું તો એ જ વસ્તુ કહું છું કે એમના હાથમાં જેટલું છે એટલું બેનિફિટ આપી શકે. હવે 90-95% જીમ્સ જે છે એ રેન્ટ પર છે, હવે રેન્ટમાં તો ગવર્મેન્ટ કશું કરી ના શકે, એ તો જીમ ઓનર અને પ્રોપર્ટી જે ઓનર છે એની વચ્ચેની વસ્તુ છે, એમાં ગવર્મેન્ટ ઇન્ટરફિયર બી ના કરી શકે. બટ જે લોકોના હાથમાં છે, જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ છે, જેમ કે ટેક્સીસ છે, સર્વિસ ટેક્સ છે, પ્રોપર્ટી ગેઇન ટેક્સ છે, એ બધું એમાં એ લોકો રાહત આપી શકે. કે અને એની માટે જ અમે જો કે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ, કેમ કે છે કદાચ 5-7% જીમ એવા હશે જે સર્વાઈવ કરી જશે, પણ 90% ઓફ ધ જીમ ઇન્ડસ્ટ્રી વિલ નોટ બી એબલ ટુ સર્વાઈવ. તો એની માટે એક્સપેક્ટ કરીએ છીએ કે ઇઝી ઇન્સ્ટોલમેન્ટ પર લોન આપે ગવર્મેન્ટ, કે પછી સબસિડાઇઝ લોન આપે, ટેક્સીસમાં કોઈ બેનિફિટ કરે, ઇલેક્ટ્રિસિટી બિલ કે જે બધું છે એમાં બેનિફિટ આપે. કેમ કે હજી બી કેવું છે કે લોકો વર્કઆઉટ કરવા આવતા ડરી રહ્યા છે, સેફ્ટી પ્રિકોશન્સ છે એટલા બધા આપણે લઈએ છીએ કે કદાચ એમના ઘરે એટલા નહીં લેતા હોય, કોઈ હોસ્પિટલમાં નહીં લેતા હોય. જેમ કે મારું જીમ છે ફિટરીટ, એમાં હું એ જ કહું છું કે નીચે પહેલાં તો કોમનમાં સિક્યુરિટી આવીને એનું પેલું થર્મલ સ્કેનિંગ ને બધું કરે છે, એપોઇન્ટમેન્ટમાં રજિસ્ટરમાં એનું નામ ને બધું ચેક કરે છે, પછી પાછું ઉપર જીમનું પર્સનલ બીજું થર્મલ સ્કેનિંગ થાય છે, ઓક્સિજન લેવલ ચેક થાય છે, પલ્સ રેટ ચેક થાય છે, બહારના શૂઝ અમે એલાઉ કરતા નથી, જીમ શૂઝ ત્યાં ત્યાં જ પહેરવાના, પાછા જીમ શૂઝ બી સેનિટાઇઝ કરીને અંદર જાય છે, ફેસ શિલ્ડ્સ ને બધું આપીએ છીએ, ચેન્જિંગ રૂમ્સમાં શાવર્સ અને સ્ટીમની અત્યારે અમે ફેસિલિટી બંધ રાખેલી છે, કેમ કે ત્યાંથી કદાચ બી સ્પ્રેડ થાય. પછી એ સિવાય બી એમને સેનિટાઇઝર્સ પ્રાઇવેટ નાના સેનિટાઇઝર્સ પ્રોવાઈડ કરીએ છીએ, જે પોતે વર્કઆઉટ કરીને પોતે સેનિટાઇઝ થઈ જાય, પ્લસ 90 મિનિટ્સની બેચ રાખેલી છે, એમાંથી 60 મિનિટ વર્કઆઉટ અને 30 મિનિટ આખું જીમ પાછું સેનિટાઇઝ થાય, જતાને આવતા સવારે ખુલ્લો સવારે કાળો, એ લોકો નીકળે જીમ બંધ થાય ત્યારે બી આખું જીમ સેનિટાઇઝ થાય, અને સવારે એકદમ વહેલા બી એ 2-2 કલાક થાય છે, એ ચેન્જિંગ રૂમથી મળીને બધું સેનિટાઇઝ થાય, બટ વર્કઆઉટ એરિયા એવરી અવર સેનિટાઇઝ થાય છે. આટલા બધા પ્રિકોશન્સ છે એટલે, અને બીજું શું છે કે અહીંયા આવીને તમારી ઇમ્યુનિટી બુસ્ટઅપ થવાની છે, જે રોગ પ્રતિકારક શક્તિ તમારા એમાં વધારો થવાનો છે, એટલે જે બી તમારી વીક છે જેના લીધે તમે વાયરલી ઇન્ફેક્ટેડ થઈ જાઓ છો એ આ સ્ટ્રોંગ બનાવવાની વસ્તુ છે.
એટલે જીમ એટલે એવું નથી કે ખાલી આ કોરોના, તો કોરોના આજે આવ્યો કાલે ઉઠીને બીજી કોઈ મહામારી આવી ગઈ. જેટલું બોડી ઇમ્યુન સિસ્ટમ તમારું વીક છે એટલા તમે માદગીના ઘડજો, અને સારામાં સારું દવા અને કશું બી લીધા વગર નેચરલ થેરાપીથી પોતાની જાતને સ્ટ્રોંગ બનાવવાનું સારામાં સારી વસ્તુ જીમ છે. પરંતુ જ્યારે અત્યારે જીગરભાઈ પરિસ્થિતિની વાત કરીએ, તો અત્યારે દરેક લોકો જ્યારે એપોઇન્ટમેન્ટ લેતા હોય છે જીમમાં કે અમે આ સમયે આવીશું, અમે આ સમયે આવીશું, અમુક વાર જ્યારે કોરોનાના કેર વચ્ચે ત્યારે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે જ્યારે અર્લી મોર્નિંગ જતા રહીએ તો ઘણો બધો ફાયદો થાય છે, પછી જ્યારે જે લાસ્ટ બેચ હોય છે એમાં જતા રહીએ તો ઘણો બધો ફાયદો થાય, એવું બધું વિચારતા હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ એપોઇન્ટમેન્ટમાં જ્યારે કહી શકાય કે જે ક્લેશ થતો હોય કે ના આ ટાઈમિંગ હવે મને નહીં ફાવે, હવે આ બીજો ટાઈમિંગ આપીશું, તો હવે તેમાં તમે લોકો કયા પ્રકારનું મેનેજ કરતા હોય છે? કારણ કે એક બાજુ જ્યારે સેનિટાઇઝેશનનો જે પણ ટાઈમ હોય છે અને તેની સાથે અલગ અલગ બેચમાં જે રીતે ઘણા બધા અલગ અલગ લોકો પણ આવતા હોય છે, તેને અત્યારે કઈ રીતે તમે મેનેજ કરો છો? સૌથી પહેલાં તો ઓરેન્જ ફિટનેસ જે મારું જીમ છે એ સવારે 6 વાગ્યાથી હું રન કરું છું રાતના 9 વાગ્યા સુધી, અને દરેક બેચ 45 મિનિટની હોય છે. બરાબર, ઘણા બધા મેમ્બર ઇન્કવાયરીમાં આવતા હોય છે, અને ઘણા એક્ઝિસ્ટિંગ મેમ્બર જે અમારા છે એ લોકોનો ટાઈમિંગ અમે લોકોએ ફિક્સ રાખ્યો છે. પણ અત્યારે સરકારની ગાઈડલાઇન પ્રમાણે 5મી તારીખથી જીમ રન થવાના આદેશ આપ્યા, પણ મેં એક વેલ પ્લાન કર્યો હતો અને મેં પ્લાનિંગ કર્યો 17મી તારીખે, અને મેં 17મી ઓગસ્ટથી જીમ રન કરવાનું સ્ટાર્ટ કર્યું. અને એ વખતે જેટલા બી એક્ઝિસ્ટિંગ મેમ્બર હતા, જે જે લોકો ઇન્કવાયરીમાં આવતા હતા, તો મારી મારા જીમનો જે એરિયા છે એમાં કેપેસિટી 30 જણાની જે આવે છે એની સામે મેં પ્રિકોશન અત્યારે 10 જણના જ લીધા છે, કે 10 મેમ્બરને જ હું એલાઉડ કરીશ. એટલે જે લોકોને જીમની અંદર ટાઈમિંગ પ્રમાણે આવવું છે એ પ્રમાણે લોકો આવીને ટાઈમ સ્લોટ કરાવી અને અમારી જોડે નામ લખાવી દે છે, અને એ પ્રમાણે એ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અમે વેલ વર્કઆઉટ આપીએ છીએ. અને અત્યારની અંદર કેવું છે કે પહેલાં 1.5 કલાકનું બેઝિક વર્કઆઉટ મળતું, જેની અંદર યોગા, ઝુમ્બા, એરોબિક્સ બધું થતું હતું. હવેની પરિસ્થિતિ કેવી છે કે આઈડિયલ તમને 45 મિનિટ જ મળે છે. એટલે અત્યારે ઇમ્યુનિટી પ્રમાણે જે બી મેમ્બર મેટાબોલિઝમ પ્રમાણે સાથે વર્કઆઉટ જે પ્રોપરલી કરે છે, બરાબર છે, તો બિફોર કોવિડ પહેલાં જે 1.5 કલાકમાં જે લોકો રિઝલ્ટ નહોતા લીધા, રાઈટ, તો અત્યારે જો એ 45 મિનિટ જેન્યુઇન વર્કઆઉટ કરે છે, બરાબર, વિધાઉટ બ્રેક, તો એ લોકોને પ્રોપર બોડી રિસ્પોન્સ કરે છે અને એમને સારું રિઝલ્ટ મળે છે. એટલે અમે ઘણા બધા ઇન્કવાયરીની અંદર જે બી લોકો આવતા હોય, એક ફીવરથી આવે છે, કહે છે કે એમને કોરોના આવી જશે, તો અમે એ લોકોને સમજાય કે અમે આટલા આટલા સારા સારા સેફ્ટી પ્રિકોશન્સ લઈએ છીએ. તમે તો એક બેચની અંદર આવીને જતા રહ્યો છો, એવું તો હું જીમ રન કરું છું સવારે 6 થી રાતના 9, તો અમારા માટે અને અમારા ટ્રેનરો માટે સૌથી વધારે હાર્મફુલ એ એરિયા હોય છે. એટલે અમે એ પ્રિકોશન્સ પહેલાં લઈશું કે જો અમે પોતે એ પ્રિકોશન લઈશું ત્યારે તમે અંદર એન્ટર થઈ શકશો. જી, બીજી બાજુ પ્રશાંતભાઈ, જ્યારે મેં પહેલાં પણ કહ્યું કે એક બાજુ જ્યારે માનસિકતા અત્યારે ઘણા લોકોની બદલાઈ ગઈ છે, અત્યારે ઘણા લોકો જ્યારે બહાર નીકળતા હોય છે, કોઈ પણ વ્યક્તિ ટચ થઈ જાય ને, ભાઈ તું અત્યારે થોડો દૂર રહે કેમકે મને પણ કોરોના આવી જશે, તેવું અત્યારે ઘણા લોકો વિચારતા હોય છે. તો બીજી બાજુ જ્યારે જીમની વાત કરું, તો જીમમાં પણ અત્યારે ઘણા લોકો આવતા હોય ત્યારે પહેલાંની જે કોરોના પહેલાંની જે માનસિકતા હતી તે ઘણી બધી એકદમ ફ્રી હતી, કે જ્યાં આવતા એકદમ ફ્રેશ થવા માટે અત્યારે આપણે જીમમાં જઈએ છીએ તે રીતની, પણ અત્યારે હાલ પ્રકારની કેવી અત્યારે માનસિકતા દેખાઈ રહી છે? કારણ કે એક બાજુ તો ઘણા લોકો એવું જ સમજતા હતા કે ના અત્યારે હાલ તો જીમમાં જવું પણ ના જોઈએ, પણ અત્યારે હાલની માનસિકતા અત્યારે કેવી છે લોકોની? તો સી, એવી કોઈ હજી સુધી તો એવો કોઈ ઇશ્યુ આવ્યો નથી કે યુનો જીમમાં જવું કે ના જવું, પણ બસ એક અત્યારે થોડોક રિસ્પોન્સ મને એવું લાગે છે કે એટલા માટે ઓછો હશે બીકોઝ ઓફ, એક તો ફેસ્ટિવલનો મંથ છે આખો, હજી બી આ ગણપતિ ચાલી રહ્યા છે, ઘણા લોકોએ ચલો જાહેરમાં નથી એને સેલિબ્રેટ કર્યું, પણ ઘરે કે નાની એવી સોસાયટીમાં એ લોકો નાનું મોટું ગ્રુપિંગને એ તો કરે જ છે. સેકન્ડ થિંગ કે સ્ટીલ મેં કીધું એ રીતે કે કંઈ જ નથી, ફિયર છે. તમે જો હવે આંકડા પણ જોશો તો હર્ડ ઇમ્યુનિટી સારી એવી ડેવલપ થઈ છે બધાની. બહુ બધી હોસ્પિટલ્સ છે જે લોકોને COVID-19ના લાઇસન્સિંગમાંથી હવે એને બહાર કરી દેવામાં આવ્યા છે, અને જે આર જસ્ટ ઓપરેટિંગ એઝ અ નોર્મલ હોસ્પિટલ. પ્લસ તમે અમુક આંકડા જે છે ને એ કેવું છે ખબર છે કે લાઈક 19-20 છે, ફેક્ટ તો હજી બહુ બધાને ખબર જ છે, બટ સ્ટીલ આપણે એના ઉપર નથી જતા. આપણે ખાલી જો હેલ્થ અને ફિટનેસની ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો ખાલી કોવિડને ધ્યાનમાં રાખીને ના ચાલો, બહુ બધા અધર ડિસીઝ પણ છે જે તમને ઇવન મોર ડેન્જરસ છે. કોવિડ એક નો ડાઉટ મહામારી પેન્ડેમિક છે WHOની ગાઈડલાઇન પ્રમાણે, પણ તમે એના થમરૂલને જ પકડીને ચાલો તો એ WHO પોતે જ કહે છે કે રેગ્યુલર એક્સરસાઇઝ અને હેલ્ધી ન્યુટ્રિશન, આના સિવાય બેસ્ટ મેડિસિન કોઈ છે જ નહીં. તો પછી ફિયર્સ એનું,
અને જે જગ્યાએ તમે જાઓ છો એ જગ્યાએ તમને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઇમ્યુનિટી મળે છે. તો મારી મારી એડવાઇસ પ્રમાણે ફિયરમાં ના રહેવું જોઈએ, એ ફિયરમાંથી બહાર નીકળીને એક પોતાની જાતને ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ કે જેનાથી તમે શું કહેવાય કે એક પોતાનું વેલબિંગને ડેવલપ કરી શકો. જી, તો બીજી બાજુ જ્યારે જીગીશભાઈ અત્યારે જ્યારે અનલોક ઓફ 4 હવે આવવાની શક્યતાઓ છે અને તેમાં પણ જ્યારે સૌથી પહેલાં લોકડાઉન પહેલાં તો ઘણા જે જીમ ઓપન હતા અને દરેક લોકો તેનો ઉપયોગ કરતા હતા, અનલોક 3 આવ્યું ત્યારે જીમની શરૂઆત થઈ અને અત્યારે હાલ પણ જે ઘણા ઓછા લોકો અત્યારે આવતા હોય છે, સોશિયલ ડિસ્ટન્સનો જે અત્યારે હાલ ધ્યાન રાખીને દરેક લોકો આવતા હોય છે, તો આજે લોકડાઉનથી લઈને અનલોક વચ્ચેનો જે સમય હતો અને અત્યારે હાલની જે પ્રાણી પરિસ્થિતિ હતી, દરેક વસ્તુ તમે કયા પ્રકારની મેનેજ કરી છે? તમે મેનેજમેન્ટમાં એ જ છે કે મેઇન બેઝિક સોશિયલ ડિસ્ટન્સિંગ છે. અત્યારે સ્લોટ વાઇઝ તમારે જીમમાં આવવું હોય તો બુકિંગ કરાવીને આવવું પડે છે, આગલા દિવસે એમને સ્લોટ આપી દેવામાં આવે છે કે મારું જેમ જીમ ફ્લોર છે કે ફિટરીટ 80-90 પીપલ્સ એટ એ ટાઈમ અટેન્ડ કરી શકે છે, એની જગ્યાએ અત્યારે અમે 15થી વધારે નથી લેતા. 15 લોકો એક બેચમાં થઈ ગયા પછી તમને એ સ્લોટ ના મળે, એટલે ઘણા લોકોનું એવું કેવું હોય છે કે ભાઈ મને તો 7:30 જ ફાવશે, બીજો નથી ફાવતો, એટલે એ બી થોડું મેનેજમેન્ટમાં તકલીફ પડતી હોય છે કે અમને ઓલ્ટરનેટ આપીએ કે વીકમાં 3 દિવસ તમને ગમતો સ્લોટ મળશે, 3 દિવસ તમારે કોઈ બીજો સ્લોટ એડજસ્ટ કરવો પડશે. એ જ રીતે ટ્રેનર્સ જે અમારી પાસે 10 હતા એના અત્યારે 6 કરી દીધા છે, કેમકે ટ્રેનર્સને બી સોશિયલ ડિસ્ટન્સિંગના રૂલ્સ ફોલો કરવા પડે છે, એને બી થોડો છેટું 3-4 ફૂટ દૂરથી એ ગાઈડ કરતો હોય છે, સીલ્સ પહેરેલા હોય છે, એટલે કદાચ પેલું એ જે હવામાં ફેલાવાનું હતું એ તરા બંધ થઈ જાય છે, બંનેને સીલ્સ પહેરેલા હોય છે. બીજું કે મેન્ટેનન્સ સ્ટાફ એટલે હાઉસકીપિંગ સ્ટાફ ઓલમોસ્ટ ડબલ કરી દીધો છે, એટલે જે નવી ઇન્ક્વાયરીઝને નવા જીમ મેમ્બર્સ આવવાના બહુ જ ઓછા થઈ ગયા છે, કેમકે નવી ઇન્કવાયરી હજી પેલું શું પછી પેન્ડેમિકમાંથી લોકો નીકળ્યા નથી, હજી થોડો ડર લાગ્યા કરે છે. બટ આજે મારે જીમ ચાલુ થયે લગભગ 12-13 દિવસ થઈ ગયા, પહેલા દિવસે 9 લોકો વર્કઆઉટ કરવાયા હતા અને આજે ઓલમોસ્ટ 40 જેટલા ચાલુ થઈ ગયા છે, એટલે ઇટ્સ અ ગુડ સાઇન. બીજી નવી ઇન્કવાયરી સારી આવવાની ચાલુ થઈ ગઈ છે, લોકો આમાંથી બહાર નીકળવાના ચાલુ થઈ ગયા છે. બટ જે એક્સપેન્સીસ ઓવરહેડ વધતા જાય છે એ લોકો સમજવા તૈયાર નથી થતા. અમે એડિશનલ લોકોને કહીએ છીએ કે ભાઈ કોરોના મેન્ટેનન્સના થોડા તમે એડ ઓન કરતા જાઓ. HHFA ગાઈડલાઇન બી બનાવી છે એમાં 500-1000 પર મેમ્બર એવરી મંથ લેવાના, કોરોનાની વેક્સિન ના શોધાય ત્યાં સુધી. પણ એમાં ઓલમોસ્ટ પર મેમ્બર 250-300 રૂપિયા તો એડિશનલ ખર્ચો થઈ ગયો છે રોજનો, એની સામે વી આર ચાર્જિંગ 500-1000 પર મંથ. પણ એ બી એમની સેફ્ટી માટે છે અને એમની સેફ્ટી કરતાં મોર અમારે અમારી સેફ્ટી બી લેવાની હોય, કે એવું નથી કે ખાલી ક્લાયન્ટને જ સાચવવાનું, ક્લાયન્ટને તો સાચવવાનું જ છે, પણ ક્લાયન્ટ કોરોના લઈને આવ્યો અને મારો સ્ટાફ ઇન્ફેક્ટેડ થઈ ગયો તો એ પાછી જદ મારી બીજી, એટલે પ્રિકોશન્સ અમે લઈએ છીએ એના કરતાં જે હોવા જોઈએ SOP જે ગવર્મેન્ટની છે એનાથી બી 20-30% વધારે લઈએ છીએ, કેમ કે કાલે ઉઠીને કદાચ એકાદો કેસ બી અમારા સ્ટાફમાં બી થઈ ગયો તો આખું કોમ્પ્લેક્સ સીલ થઈ જાય, એટલે બીજા બધા બી એના કરતાં હેરાન થાય. એટલે અત્યારે જે પ્રિકોશન્સના જે મેઝર અમે લઈએ છીએ એ પ્રમાણે કોઈ એવું ડરવાની કે કશું જરૂર નથી, બિંદાસ જીમમાં આવી શકે છે. બીજી બાજુ જ્યારે જીગરભાઈ કહી શકાય કે અત્યારે હાલ ટ્રેનર એ ખૂબ જ અગત્યનો જે પાર્ટ હોય છે જીમનો અને તેમના માટે અત્યારે કેવા પ્રકારની સાવચેતી, કેમ કે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે જીગીશભાઈએ જણાવ્યું કે કોઈ પણ અમારા સ્ટાફનો કોઈ વ્યક્તિ ઇન્ફેક્ટેડ થઈ જાય તો ઘણી બધી પરિસ્થિતિનો જે સામનો કરવો પડતો હોય છે, અને અત્યારે ટ્રેનર કયા પ્રકારની સૌથી પહેલો તો સાવચેતી રાખતો હોય છે અને તેની સાથે જ્યારે કોઈ પણ ટ્રેનર એક ટ્રેનિંગ આપતો હોય છે તેમાં હવે અત્યારે કયા પ્રકારનું જે ડિસ્ટન્સ જોવા મળતો હોય છે અને કયા પ્રકારની હવે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે? સૌથી પહેલાં તો જેમ મેમ્બરનું પૂરું સેફ્ટીથી અમે લોકો દરેક મેમ્બરને અમે સેફ્ટીથી વેલકમ કરીએ છીએ, એમ દરેક ટ્રેનરને પણ ફૂલ બોડી સેનિટાઈઝ સાથે અમે લોકો એમને અંદર લઈએ છીએ. સેકન્ડરી જ્યારે મેમ્બર વર્કઆઉટ કરે છે ત્યારે એ ફેસ શિલ્ડ સાથે, પહેલાં તો કેવું હતું કે કોવિડ પહેલાં તો 1 ફૂટના અંતરે કે એના નજીકથી બી એમને વર્કઆઉટ આપતા હતા, અત્યારની પરિસ્થિતિની અંદર અમે ડિસ્ટન્સ રાખીએ છીએ, એટલે 6 ફૂટનું ડિસ્ટન્સ SOPની ગાઈડલાઇન પ્રમાણે કહ્યું છે એ 100% અમારે એને ફોલો કરવું જ પડે, બરાબર. તો એ પ્રમાણે એની અંદર એમને વર્કઆઉટ આપીએ છીએ. પહેલાં સિસ્ટમની અંદર રન એવું હતું કે અમે એમને કાર્ડ પ્રમાણે પ્રોપર વર્કઆઉટ આપતા હતા, હવે અમે લોકો એક બેઝિક એક પ્રોગ્રામ જ બનાવી દીધો છે કે જે ફેટ લોસવાળા છે, બોડી બિલ્ડિંગવાળા છે, બરાબર. તો એ લોકોને એ પ્રમાણેનું અમે વર્કઆઉટ ટ્રેનર દ્વારા સજેસ્ટ કરવામાં આવે છે અને એ ટ્રેનર જ એમને બતાવી અને વર્કઆઉટ આપે છે. એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહે છે,
મેમ્બર પણ પ્રોપરલી વર્કઆઉટ કરી રહ્યા છે અને ટ્રેનર એને ઇઝીલી એમને બતાવી શકે છે. જી, તો બીજી બાજુ પ્રશાંતભાઈ, છેલ્લો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ, કારણ કે અત્યારની જે પ્રમાણની પરિસ્થિતિ છે, સોશિયલ ડિસ્ટન્સનું તો આપણે દરેક વાત કરી, પરંતુ કોરોના મહામારી વચ્ચે ઇમ્યુનિટી બુસ્ટઅપની જે ઘણી બધી વાત થતી હોય છે અને હેલ્થ અત્યાર સૌથી મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ અત્યારની વસ્તુ બની ગઈ છે, તો હેલ્થને લઈને અત્યાર કયા પ્રકારના જે હજુ પણ પ્રિકોશન્સ રાખવાની અત્યાર દરેક લોકોને જરૂર છે અને જીમમાં આવે એવું કે કયા કયા પ્રકારની એવી ટ્રેનિંગ આપવામાં આવે કે જેમાં હેલ્થમાં અત્યાર જે ઘણો બધો સારો સુધારો અથવા તો વધારો થાય છે. જો એક્સરસાઇઝ સાયન્સને તમે ધ્યાનમાં રાખીને ચાલો તો મેજોરિટી તમે એક પેટર્ન બનાવો છો, જે રીતે જીગર બીએ કીધું એ રીતે કે વર્કઆઉટ ડિઝાઇન, સ્પેશિયલાઇઝ વર્કઆઉટ ડિઝાઇન કરવામાં આવે છે જેમાં વધારે કમ્પાઉન્ડ મૂવમેન્ટ્સ, કમ્પાઉન્ડ મૂવમેન્ટનો મતલબ થાય કે તમે એક કરતાં વધારે જોઈન્ટને મૂવ કરી શકો એક સાથે, પ્લસ તમે બધા ફંક્શનને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપો, તમે હાર્ટને બી એટલું ઇમ્પોર્ટન્સ આપો, ખાસ કરીને તમારી રેસ્પિરેટરી સિસ્ટમને, એટલે તમે કાર્ડિયક એક્ટિવિટીને ઇમ્પ્રૂવ કરો. હું એક વસ્તુ એડ કરીશ કે જેટલા બી જીમ, અમારા HHFAના જેટલા બી જીમ્સ છે, બધાની અંદર ઓક્સિજનનું લેવલ વધારવા માટે ઇનહાઉસ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, રાઈટ? જેમ કે સ્નેક પ્લાન્ટ્સ છે, સ્પાઈડર પ્લાન્ટ્સ છે, એલોવેરા છે, આવા જે બેઝિક પ્લાન્ટ્સ છે જે તમે ઇન્ડોર પણ રાખી શકો છો, જેનું મેન્ટેનન્સ બી બહુ નથી, પણ જ્યારે લોકોના સરાઉન્ડિંગ એની સરાઉન્ડિંગ જ્યારે લોકો હોય છે ત્યારે એ એક બેટર ઓક્સિજન સપ્લાય તમને કરે છે, જેનાથી શું થાય કે તમારું ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે. બીજી એક વસ્તુ હું કહીશ કે મોસ્ટ ઓફ જીમની અંદર છે ને પ્રોપર ડાયટિશિયન્સ નથી, તો પ્લીઝ તમે ડાયટિશિયન્સને હાયર કરો. જાતે ને જાતે વેટ લોસના પ્રોગ્રામ્સ ઘણા લોકો લખીને આપે છે જેની અંદર ખાલી શું કહેવાય કે ફેટ નહીં ખાવાની, કાર્બોહાઈડ્રેટ્સ નહીં ખાવાના, ખાલી પ્રોટીન જ ખાખા કરવાનું, યુ નો, ડોન્ટ ડૂ દેટ. મલ્ટીવિટામિનિટ, જો તમે ફ્રૂટ્સ નથી ખાતા, તમે વેજીટેબલ્સ નથી ખાતા, તમે જે FDA જે છે ફૂડ ડેઇલી અલાઉન્સની જે પિરામિડ ગાઈડલાઇન જે આપણે નાનપણમાં ભણ્યા છીએ, જો એ બી તમે ફોલો નથી કરતા, તો યુ શુડ હાયર એ ડાયટિશિયન જે તમને પ્રોપર એક ન્યુટ્રિશન પ્રોગ્રામ લખીને આપે, ઇમ્યુનિટી બૂસ્ટને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ લખીને આપે. પેન્ડેમિકમાં ઓફકોર્સ બહુ બધાએ સારી સારી રેસિપીઝ બનાવીને ખાધી છે, વજન વધી ગયા છે, તો એ વેટ લોસ કરવા માટે થઈને બી તમે રાઇટ ગાઈડલાઇન ફોલો કરો. સો ઓલ ધીસ આર બેઝિક થિંગ્સ છે, ઓલ્ડ સ્કૂલને તમે જેટલું પ્રોપરલી પ્રિકોશન્સમાં રાખશો યુ વિલ ડેફિનેટલી ગેટ રિઝલ્ટ. તો એક બાજુ કહી શકાય કે જ્યારે અનલોક 3ની જે જાહેરાત કરવામાં આવી હતી 5 ઓગસ્ટ 2020ના રોજ, અને તેમાં પણ જ્યારે જીમને એક પરમિશન આપવામાં આવી હતી, હજુ પણ ઘણા લોકો એવું જે માનસિકતા ધરાવતા હોય છે કે ના ના બહાર નીકળવું છે તે પ્રમાણે, પરંતુ અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી, બસ માત્ર માત્ર સાવચેત રહેવાની ઘણી બધી જરૂર છે. તેની સાથે જિગેશભાઈ, જીગરભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. તો નિર્માણ દિવસના વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.